અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. સરકારી ગાઈડલાઈન મુજબ ઉજવાશે મહોત્સવ. જન્માષ્ટમીના ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિરમાં મંદિર ટ્રસ્ટ જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિષ્ણુ મંદિરના શિખર અને ગર્ભગૃહને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ વર્ષે મહોત્સવની ઉજવણી સરકારી SOP મુજબ કરવામાં આવશે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે યોજાતી શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ વર્ષે રદ કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં 200 ભક્તોને તબક્કા પ્રમાણે દર્શન માટે પ્રવેશ અપાશે. દરેક ભક્તોને ફરજિયાત માસ્ક, સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન કરવામાં આવશે. ભગવાનના જન્મ સમયની આરતી વખતે મંદિરનો સેવકગણ અને પૂજારીને જ પ્રવેશ આપવામાં આવશે. દિવસ દરમિયાન ભગવાન કાળિયા ઠાકરનું પૂજારી દ્વારા પૂજન અર્ચન અને 16 ઉપચાર દ્વારા અભિષેક કરવામાં આવશે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખી સંપૂર્ણપણે સરકારી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. શામળાજી વિષ્ણુ મંદિર શામળાજી ખાતે આ વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ 30/8/2021 સોમવાર શ્રાવણ વદ 8મા દિવસે ઉજવવામાં આવશે. આ વર્ષે કોરોનાના કારણે સંપૂર્ણ SOPની ગાઈડલાઈન પ્રમાણે મંદિરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો કોઈ પણ યોજવામાં આવશે નહીં, જેવા કે મટકી ફોડનો કાર્યક્રમ, શોભાયાત્રા, ભજન મંડળી વગેરેના કાર્યક્રમો આ વર્ષે કોરોના મહામારીના કારણે ઉજવવામાં આવશે નહીં. પરંતુ ભગવાનનો રાત્રે 12 વાગે વિધિવત રીતે જન્મ કરાવવામાં આવશે અને દરેક દર્શનાર્થીઓને સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી દર્શનનો લાભ મળશે. પરંતુ સરકારી ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝ કરી અને ત્યાર પછી જ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે અમે મંદિરને લાઇટની રોશનીથી પણ શણગાર્યું છે અને મંદિરને તોરણો વગેરેથી પણ આ વર્ષે અમે સુશોભિત કરવાના છીએ. સંપૂર્ણ સરકારી ગાઈડલાઈન પ્રમાણે અમે આ વર્ષે હર્ષોલ્લાસથી ભગવાન કાળિયા ઠાકોરનો રાત્રિના 12 વાગે જન્મ કરાવીશું અને દરેક દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળશે. પરંતુ ભગવાનનો જન્મ થશે ત્યારે રાત્રે 12 વાગે માત્ર પૂજારી અને અમુક જ મંદિરના માણસો થકી જ પૂજા કરવામાં આવશે. એ દરમિયાનમાં જાહેર જનતાને દર્શન માટે થોડી વાર રોકી રાખવામાં આવશે અને ત્યાર પછી જન્મ થયા પછી દરેકને દર્શનનો લાભ મળશે. આ વર્ષે સાંજની આરતી 7 કલાકે થશે, સંધ્યા આરતી, અને ત્યાર પછી ભગવાનનો જન્મ 12 વાગે કરવામાં આવશે અને 12:30 વાગે ભગવાનનો જન્મ થયા પછીની આરતી કરવામાં આવશે અને 1 વાગે મંદિર મંગલ થશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, SNN ન્યૂઝ, અરવલ્લી.